नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 कॉमर्स अने आर्ट्स नी अंदर गुजराती विषयनो विडियो लेक्चर उतारवा जई रह्या छीए। आजनो आ लेक्चर ए काव्य त्रणनो छे। आगळ आपणे बे टॉपिक जोई गया, पहेलू काव्य अने बीजो पाठ आपणे सरस रीते भण्या। तमे पण बे टॉपिक सरस रीते वाँची लेजो। हवे तमारा बधानी पासे 12मा धोरणनी अंदर गुजराती टेक्स्टबुक हशे, अने जो न होय तो टेक्स्टबुक लई लेजो। टेक्स्टबुक विना हवे आपणुं काम चालशे नहीं, केम के आजे हूँ तमने टेक्स्टबुकमांथी सीधू भणावुं छुं। एटले तमारे पण आ विडियो तमारा मोबाइलमां आवे एटले तमारे सामे टेक्स्टबुक राखी अने एमांथी व्यवस्थित रीते भणतुं जवानुं छे अने समजतुं जवानुं छे। साहित्य वस्तु एवी छे कि भाई बे शब्दों आपणे साहित्य विषे बोलीए, परंतु साहित्य ए मात्र सांभळवाथी याद रहेतुं नथी। एने थोड़ूक मनमां समजवुं पड़े, थोड़ूक एने मनमां उतारवुं पड़े, एनो जे गूढ रहस्य छे त्यां सुधी आपणे पहोंचवुं पड़े छे। गुजराती साहित्यमां घणा बधा आख्यानो रचा छे, घणा बधा लोक साहित्यमां पण लोकगीतो रचा छे, ઘણા બધા પદ પ્રભાતિયા બનાવ્યા છે। પણ આજે આપણે જે ત્રીજું કાવ્ય ભણવાનું છે એ ત્રીજું કાવ્ય છે દમયંતી સ્વયંવર। આમ તો તમે બધા કવિ પ્રેમાનંદને જાણતા હશો કે પ્રેમાનંદ એ સદાયને માટે આનંદમાં રહેતો કવિ હતો, માટે શું નામ પડ્યું એનું? પ્રેમ પ્લસ આનંદ એટલે પ્રેમાનંદ। કેમ કે જે ભગવાનનો સાચો ભક્ત હોય હંમેશા આઠે પોર આનંદમાં રહેતો હોય, નરસિંહ મહેતાએ આપણે કીધું છે બરાબર ને? આપણે આગળના કાવ્યમાં ભણી ગયા કે જેને આઠે પોરો આનંદ રે એ છે સાચો સજ્જન રે, બરાબર આપણે ભણી ગયા છે। અહીંયા જે કાવ્ય છે એ ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવર, એ સરસ મજાનો એક દેવોનો પણ દોષ કાઢતો એક એવો પ્રસંગ છે। પ્રેમાનંદે એમાં પોતાની થોડી કાલ્પનિક શક્તિ ઉમેરીને, પોતાની સર્જન શક્તિ ઉમેરીને, વિવિધ પ્રકારના રસ ઉમેરીને સરસ રીતે કાવ્યનું સર્જન કર્યું છે। કે આજના સમયમાં પણ એ કાવ્ય આપણે વાંચવાનું ગમે, એ કાવ્ય આપણે સમજવાનું ભણવાનું ખૂબ મજા આવે છે। તો સૌપ્રથમ હું તમને આખ્યાન વિશે થોડોક પરિચય આપી દઉં છું કે ભાઈ આખ્યાન એટલે શું? તો કે આખ્યાન એટલે જે કલાકાર, જે કવિ પહેલાં ગાતો જાય અને વ્યવસ્થિત રીતે જે ગાયેલી પંક્તિ છે એને સમજાવતો જાય એને શું કહેવાય? આખ્યાન કહેવાય, આ દેશી ભાષામાં યાદ રાખજો, બરાબર। આપણે ઘણી વખત ઘણા બધા કલાકારો હોય, તમને ખ્યાલ છે કે અમુક આખ્યાનો કે આખ્યાનોમાં કોઈ જૂના પ્રસંગો હોય, કોઈ દેવી દેવતાનો પ્રસંગો હોય, કોઈ રાજા મહારાજાના પ્રસંગો હોય, અથવા કોઈ બારવટિયા બરાબર કોઈ બહાદુર વ્યક્તિના પ્રસંગો હોય, આવા ઘણા બધા પ્રસંગોને લઈને એ જે આખું કથા વસ્તુ જે કોઈ કલાકાર કહેતો હોય એમાં પોતાની શક્તિ ઉમેરીને બરાબર અમુક અવનવા ઉદાહરણો ઉમેરીને એમાં જે સરસ મજાનો આપણે રસ પીરસે, સરસ મજાનું આપણે વર્ણન જે સંભળાવે એને આપણે આખ્યાન કહેવાય। આખ્યાન સાંભળવાનું ગમે, કોઈ કલાકાર ભજન ગાતો હોય બરાબર, આપણે ખ્યાલ છે કે અમુક અમુક ભજનો ગાતા હોય તો ભજનમાં કેવા શબ્દો છે એ સંભળાય જ નહીં, માત્ર તબલા અને મંજીરા ને બેન્જોન પેટીને હાર્મોનિયમ એ જ સંભળાય અને હોરે હો દેકાર બરાબર। ખરેખર સંતવાણીમાં ભજનમાં આપણે 50% સમજતા નથી, પણ તાલને હિસાબે મોજને હિસાબે મોજ કરીએ, પૈસા ઉડાડીએ અને આપણે 2 કલાક કાઢી નાખીએ, પણ ખરેખર ભજનની જે સાચી હકીકત છે એનાથી આપણે અજાણ રહી જઈએ, તમને ખ્યાલ છે? આજના બધા કલાકારો તમને ખ્યાલ છે કે અડધે અડધે ભજન બોલે, એ પૂરું ભજન બોલતા નથી, આપણે ખ્યાલ છે, 2-2 કડી, છતાં પણ લોકોને મજા આવે, શેની મજા છે? સંગીતની મજા છે, સાહિત્યની મજા નથી, યાદ રાખજો। એવું સંગીત અત્યારે બનાવ્યો છે, સાધનો એવા બનાવ્યા કે માણસો જે છે એ 2 ઘડી જોતા રહે, બરાબર। તો આમ આખ્યાન એટલે ગાતા જાય અને જે સમજાવતા જાય સરસ રીતે, બરાબર, એવું કોઈ કથા વસ્તુ હોય અને માણસોને આનંદ આવે, એમાં કોઈ કલાકાર પોતાની શક્તિ ઉમેરે, વચમાં હસાવે બરાબર, વચમાં રડાવે, વચમાં નચાવે અને પોતાની શક્તિ ઉમેરી અને પોતે કંઈક નવું નવું સર્જન સંભળાવે એને મિત્રો આખ્યાન કહેવાય, બરાબર। તો અહીંયા આખ્યાનની શરૂઆત કવિ ભાલણે 15મી સદીના ઉત્તરાર્ધમાં કરેલી છે, તમને ખ્યાલ હશે બરાબર।
ઈ ભાલણે આખ્યાનને કડવાબદ્ધ, કડવાબદ્ધ એટલે વિભાગ પ્રમાણે ગોઠવણી કરી. આખ્યાન તો ઘણા બધા હતા, પણ એ સમયે કોઈ ગોઠવણી નહોતી, કોઈ કડવાબદ્ધ વર્ણનો નહોતા. આમ કવિ ભાલણે ઘણા બધા આખ્યાનો બનાવી અને કડવાબદ્ધ જે રચના કરી છે, એટલા માટે કવિ ભાલણને આખ્યાનનો પિતા ગણવામાં આવે છે. આ પણ યાદ રાખજો. બરાબર, આ માત્ર 12માનો પ્રશ્ન નથી, પણ જીકેમાં પણ ક્યાંક પૂછાતો હોય છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે એમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ આખ્યાનનો પિતા કોણ. બરાબર, તો યાદ રાખજો કવિ ભાલણ. એટલે ખાસ યાદ રાખજો, આખ્યાનની શરૂઆત 15મી સદીના ઉત્તરાર્ધથી, ઉત્તરાર્ધ એટલે અંતિમ ગાળો 80 વર્ષ પછી, અને 16મી સદીની શરૂઆત એ સમયે થયો છે. ભાલણ પછી બીજા નંબરના કોઈ કવિ હોય તો કવિ પ્રેમાનંદ છે, પણ પ્રેમાનંદે માત્ર આખ્યાનો આપ્યા જ, ગોઠવણી કરી નથી. ગોઠવણી કોને કરી? કવિ ભાલણે. એક સાહિત્ય સ્વરૂપનું જે સર્જન કર્યું છે એ કવિ ભાલણે કર્યું છે, પણ પ્રેમાનંદે માત્ર આખ્યાનો બનાવી બનાવી, આખ્યાનો ક્યાંયથી વાંચી વાંચી અને પ્રેમાનંદે આખ્યાનો લોકોને સંભળાવ્યા છે. એટલે કવિ ભાલણ કરતાં આજે પ્રેમાનંદ છે એ આખ્યાનમાં વધારે પ્રખ્યાત છે. એનું કારણ એવું છે કે પ્રેમાનંદે આખ્યાનમાં ખૂબ કામ કર્યું છે, ખૂબ મહેનત કરી છે. આપણા ગુજરાતી સાહિત્યના અવનવા આખ્યાનો જોઈ, વાંચી, સાંભળી, સમજી અને લોકોને સંભળાવ્યું છે, એટલે લોકોમાં કવિ પ્રેમાનંદ છે એ ખૂબ પ્રખ્યાત થઈ ગયા છે. બરાબર, તો એવો જ આજે આપણે ત્રીજું કાવ્ય જે ભણવાનું છે, દમયંતી સ્વયંવર. બરાબર, કવિ પ્રેમાનંદ. અને સરસ રીતે જે દેવોની નબળી વિચારસરણી છે, જે દેવોની નબળી જે એક હલકી વૃત્તિ છે એનું વર્ણન કરતું આ સરસ મજાનું આખ્યાન છે. બરાબર, એને આપણે જોઈએ. હવે ખાસ મેં તમને આ કવિ પરિચય આપ્યો છે, હવે આપણે જોઈએ કવિ પરિચય. બરાબર, કે ભાઈ કવિ પ્રેમાનંદ છે એ વડોદરાના વતની હતા અને પોતે બરાબર એ બ્રાહ્મણ હતા, ભટ્ટ હતા. હવે આપણે ખ્યાલ છે કે બ્રાહ્મણ છે એ કોઈ પાસે 2 પૈસા માગીને ખાઈ શકે એનો અધિકાર છે, પણ કવિ પ્રેમાનંદને માગવું નહોતું. એટલે શું કરતા કે વડોદરાના પાદરે બેસી, બરાબર આજુબાજુના ગામડાના પાદરે બેસી ઓટા ઉપર, અને હાથમાં ગાગર, તાંબાની ગાગર એને કહેવાય માણ, અને શું કહેશું? માણ. માણ લઈ અને હાથમાં 2-3 મોટી તાંબાની વીંટી પહેરે, બરાબર ચાંદીની વીંટી પહેરે 3-4, અને એ જે ગાગર છે, જે માણ છે, એ માણમાં હાથ પછાડે એ પ્રમાણે તાલ ઊભો કરે, અને એ માણની અંદર તાલ ઊભો કરતાં કરતાં સંગતની સાથે એ કવિ પ્રેમાનંદ જે છે લોકોને આખ્યાન સંભળાવતા, આમ એને ઘણા બધા આખ્યાનો પણ આપણે ખ્યાલ છે કે રચેલા છે. બરાબર, તો પ્રેમાનંદની ખાસ જે વિશિષ્ટ અને શ્રેષ્ઠ જે કૃતિ જે છે એ પણ ઘણી બધી છે. આપણે ખ્યાલ છે કે ઓખાહરણ, ચંદ્રાસાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, આવા ઘણા બધા આખ્યાનો એને આપેલા છે કે જે આપણી જૂની સંસ્કૃતિ, જે આપણા જૂના એવા પ્રાચીન પાત્રો છે. બરાબર, જે જૂના સમયની અંદર આપણા જે સંસ્કૃતિના એક વર્ણનો છે એ લઈને એને સરસ રીતે આખ્યાનો બનાવેલા છે. તો આમ પ્રેમાનંદની આ 3-4 કૃતિ પણ છે. બરાબર, પ્રેમાનંદની જે એક નજર હતી એ બહુ ઊંડી નજર હતી, આખ્યાનની અંદર સરસ રીતે પોતે ઉમેરી, પોતાનો રસ સંપદા ઉમેરી અને સરસ મજાનું આખ્યાન રજૂ કરે કે જે લોકો માણસો બેગડી સાંભળતા રહે. એ કવિને એક ઉત્કંઠા હતી, એ કવિની એક એવી આગવી વિશેષતા હતી. બરાબર, આમ એનો અભ્યાસ પણ ઊંડો હતો, એનું સાહિત્ય પણ ઊંડું હતું. બરાબર, અને જ્યારે એ પોતે રજૂ કરે ત્યારે પોતાની તમામ શક્તિઓ ઉમેરી, પોતાની તમામ કલાઓ ઉમેરી, બરાબર કલાઓ પારખી અને એવું સરસ રીતે રજૂ કરે કે જે લોકો સાંભળે તો બેગડી મજા આવી જાય. આમ કલાકારની અંદર જો શક્તિ હોય, કલાકારની અંદર જો કંઈક ઊંડી સૂઝ હોય, થોડોક અભ્યાસ હોય, બરાબર, તો એ કલાકાર કોઈ પણ કૃતિ જે છે એ સરસ રીતે રજૂ કરી શકે. બાકી ખાલી કલાકાર જે અનુકરણ કરે, કોઈનો ઉતારો કરીને ગાતા હોય, તો એમાં બહુ વિશિષ્ટ બહુ કહી શકતા નથી. આપણે ખ્યાલ છે. બરાબર, તો આ રીતે કવિ પ્રેમાનંદે પણ ગુજરાતીની અંદર સરસ રીતે અલગ અલગ રસ, રસ એટલે ભાવ, યાદ રાખજો. બરાબર, પ્રેમાનંદની આખ્યાનમાં 3-4 રસ ઉપર ઘણું બધું કામ કરેલું છે. રસ એટલે ભાવ, કે ભાઈ ઘડીક એ હસા આવે, આખ્યાન જ્યારે બોલતા હોય, આખ્યાન સંભળાવતા હોય તો ત્યારે ઘડીક હસા આવે. બરાબર, પછી ઘડીક એવો કરુણ પ્રસંગ રજૂ કરે કે લોકોને રડવું આવે, ઘડીક એવું સંગીત આખ્યાનમાંથી એવું વર્ણન કરે કે લોકો નાચવા માંડે. આમ હસાવવું, રડાવવું અને નચાવવું, આવા 3-4 રસ. બરાબર, હસાવે એ રસને કહેવાય આનંદ, હર્ષનો રસ, ખુશીનો રસ, રડાવે એને કહેવાય કરુણ રસ,
बराबर नचावे अने केवा एकदम सौम्य रस बराबर। तो आवी रीते अलग अलग प्रकारना रसो उमेरीने ए साहित्यनी अंदर आख्यान में घणी बधी जमावट करी छे, एटला माटे प्रेमानंद आख्यान अंदर खूब प्रख्यात थया छे बराबर। केम के एनो ऊंडो अभ्यास हतो, एम एने खूब रस हतो, अने एमा ए पोते आख्यान में अभ्यास करी, खूब काम करी, रसनो जमावट करी अने पछी लोकोने रजू करे, लोकोने खूब मजा आवती। तो आ रीते आपणे प्रेमानंदनु मूळ वतन वडोदरा बराबर, ने ज्ञाति ब्राह्मण भट्ट हता, पोते माणभट्ट लई अने गामना चोरे आख्यानो संभळावता, ओखाहरण बराबर, नळाख्यान जेवी श्रेष्ठ कृतિઓ પણ એને આપેલી છે, અને પોતાનું જે સર્જન જે છે આખ્યાનમાં બહુ સરસ રીતે આપણે કરેલું છે બરાબર। યાદ રાખજો, આટલી જે બેઝિક માહિતી મેં તમને આપી છે એ કવિ પરિચયને આપી છે, યાદ રાખજો બરાબર। આખ્યાનનો પિતા કોણ? કવિ ભાલણ બરાબર। આખ્યાન કડવાબદ્ધ વિભાગવાઇઝ શરૂઆત કરનાર કોઈ વ્યક્તિ હોય તો એ કવિ ભાલણ છે। આપણે તમે જોજો આપણા ટેક્સ્ટબુકમાં જે આખ્યાન છે બરાબર, એમાં કડવા એક, કડવા બે એવું લખેલું હશે। તો કડવું એટલે ભાગ, કેમ ગીતામાં અધ્યાય હોય, પહેલો અધ્યાય બીજો અધ્યાય, એમ આખ્યાનમાં કડવું હોય છે બરાબર। અને આમ કોઈ પણ કવિ જ્યારે આખ્યાન સંભળાવવાની શરૂઆત કરે ત્યારે શરૂઆતમાં એ પોતાના ઈષ્ટ દેવતા હોય એનું એ સ્તુતિ કરે, વર્ણન કરે, તો એને કહેવાય સાખી। અને છેલ્લે બરાબર જે આખું આખ્યાન પૂરું થાય અને જે પોતાનો સાર બે પંક્તિમાં સમજાવે એને કહેવાય વલણ બરાબર, યાદ રાખજો। એટલે આવા અમુક આખ્યાનના શબ્દો છે એ તમારા બધા પાસે ટેક્સ્ટબુક છે એમાં લખેલું છે, એટલે બહુ કંઈ ખાસ જાજુ આપણે એમાં કહેતા નથી બરાબર ને। પણ હવે તમારે મારી સામે ટેક્સ્ટબુક છે એમ તમારે પણ તમારી સામે ટેક્સ્ટબુક રાખવાની છે। જો ટેક્સ્ટબુક નહીં હોય તો આ કાવ્ય સમજાશે નહીં, કેમ કે આમાં 16મી સદીના અમુક ગુજરાતીના શબ્દો છે જે આજે એ શબ્દોને આપણે બદલાવી નાખ્યા છે, એટલે શિષ્ટ ભાષા છે પણ થોડીક તળપદી ભાષા છે। તળપદી ભાષા આપણે અત્યારે અમુક સમજી શકતા નથી, જ્યારે તમારા મોબાઈલમાં વિડીયો લેક્ચર આવે તો ત્યારે તમે પહેલાં બરાબર બુક લેજો, બુકને ખોલજો, ટેક્સ્ટબુકને ખોલજો અને એમાં ત્રીજું કાવ્ય છે એક એક પંક્તિ આપણે ભણતા જશું બરાબર એ રીતે। ચાલો હવે તમને હું થોડીક કાવ્ય વિશે બેઝિક માહિતી આપી દઉં છું બરાબર, તમને સમજાઈ જશે। ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવર, એના કવિ પ્રેમાનંદ, સાહિત્ય પ્રકાર આખ્યાન બરાબર, યાદ રાખજો આ। હવે એની અંદર જે પાત્રો છે, પાત્રો કેટલા? તો કે ભીમક રાજા, યાદ રાખજો બરાબર, ભીમક રાજા, પછી દમયંતી બરાબર, અને ખાસ હજી એક પાત્ર જે છે એ નળ બરાબર। હવે ભીમક રાજા જે છે એની પુત્રી કોણ છે? દમયંતી છે બરાબર। અને ચાર દેવતાઓ ક્યાં ક્યાં? તો કે ઇન્દ્ર બરાબર, જે વરસાદ વરસાવે તે, પછી વરુણ જે અગ્નિ પ્રગટાવે તે બરાબર, સોરી વરુણ એટલે જે ટૂંકમાં વરુણ દેવતાઓ જે છે અન્નના દેવતા કહેવાય, અન્ન દેવતા બરાબર, એ વરુણ દેવતા, પછી અગ્નિ બરાબર, અગ્નિ દેવતા, અને યમ, યમ એટલે જેનો જીવ લઈ તે। તો આ ચારે ચાર દેવોની આ કાવ્યની અંદર વાત કરી છે, યાદ રાખજો। ઇન્દ્ર વરસાદ વરસાવે તે, વરુણ અન્નનો ભંડાર બરાબર, જે અન્ન ઉત્પન્ન કરે, અન્ન આપે તે, અગ્નિ એટલે બધું બાળીને ખાક કરી નાખે અગ્નિ દેવતા, અને યમ જે માણસોના જીવ લઈ તે બરાબર। આ ચારે ચાર દેવતાઓની વાત આપણે અહીંયા કરવાની છે, ખાસ યાદ રાખજો બરાબર। એટલે આ ચારે ચાર દેવતાઓનું જે કૃત્ય જે છે એ કૃત્યની આપણે કવિ અહીંયા વાત કરી છે। હવે પ્રસંગ એવો છે કે આપણે ખ્યાલ છે કે રાજાશાહીના વખતમાં કોઈ પણ રાજા હોય બરાબર, અહીંયા ભીમક રાજા છે, તો ભીમક રાજાની પુત્રી મોટી થઈ એટલે એને હવે ક્યાંય સાસરે વળાવવાની ચિંતા જાગી। આપણે ખ્યાલ છે કે દીકરી જ્યારે મોટી થાય ત્યારે માતા પિતાને પછી એવું થાય કે હવે મારી દીકરીને કોઈ સારો એવો છોકરો મળી જાય અથવા સારું ઠેકાણું મળી જાય તો આપણે સંતોષ થાય। આમ ભીમક રાજાને પોતાની દીકરી વિશે ચિંતા થવા લાગી અને જાહેરાત કરી કે ભાઈ મારી જે દમયંતી દીકરી જે છે બરાબર એને હવે પ્રણાવવાની છે, એટલા માટે સ્વયંવરનું આયોજન કર્યું છે। સ્વયંવર એટલે એવું કે બરાબર આજુબાજુના યોગ્ય જે છોકરાઓ જે છે એ દમયંતીને જોવા આવે, અને દમયંતીને જો પસંદ આવે અને દમયંતી જેના ગળામાં હાર પહેરાવે એ છોકરોને પસંદ આવ્યો અને એ બંનેના લગ્ન થાય છે। પણ સ્વયંવરમાં એમને એમ હાર પહેરાવાતો નથી, યાદ રાખજો બરાબર। જેમ અત્યારે આપણે જોવા જઈએ અને કેમ આપણે પછી થોડીક અંગત મુલાકાત કરીએ, બે શબ્દ કે બે પાંચ એના વાક્યો પૂછીએ, એવી જ રીતે દમયંતી બરાબર જે અહીંયા સ્વયંવર છે એ સ્વયંવરની અંદર જ્યારે કોઈ પણ બે પાત્ર સામસામે આવતા તો એની કસોટી પણ કરવામાં આવતી, અમુક કોયડાઓ પૂછે, અમુક પ્રશ્નો પૂછે,
तो आवी रीते राजा शाही में स्वयंवर की एक प्रथा थी। स्वयंवर एटले के बने पात्रों की पसंदगी बराबर पामत एक स्थल शूँ कहवाय स्वयंवर। हमें अँ भीमक राजाए जाहरात करी अने आजूबाजूना घणा बधा जे राजाओ महाराजाओ बराबर उमरलायक जे वृद्धो घणा बधा एवा प्रणवा माटे आवी गया छे। केम के दमयंती एवी रूपाळी स्त्री हती, एवी रूपाळी राजकुमारी हती कि आजूबाजूना विस्तार में आवी कोई पण स्त्री हती नहीं, एटले बधाने दमयंती मेळवा माटे खूब लालचा जागी बराबर। एमां युवानो पण आवी गया, बाळको पण आवी जाय छे, वृद्ध माणसो पण आवी गया छे। आपणे आम हसवું आवे कि भाई घरडा થયેલા વૃદ્ધ માણસો એના દાંત પડી ગયા હોય એવા પણ સ્વયંવરમાં આવી જાય છે કે દમયંતી મળી જાય બરાબર, તો આપણે આનંદ આવી જાય। આવી જ રીતે આમ સ્વયંવરમાં જે આવનારા લોકો જે છે એને માંજા મૂકીશ, એને ખૂબ બરાબર અતિરુષ્ટિ કરી નાખીશ। એટલા માટે ભીમક રાજાએ જાહેરાત કરી કે ભાઈ મારી દીકરી જે છે દમયંતી એને પરણાવવા માટે હું સ્વયંવર યોજવાનો છું। તો એની અંદર દેવોને શેઠ સ્વર્ગમાં દેવોને પણ લાલચા જાગી બરાબર, આ ચારે ચાર દેવતાઓને, એ દેવતાઓના લગ્ન થઈ ગયા હતા, બધાને ઘરે પત્નીઓ હતી, પણ પત્નીઓને કીધા વિના દેવતાઓ આકાશમાંથી ફૂલ વર્ષા કરી અને સ્વયંવરમાં આવી જાય છે બરાબર। કેમ કે એને ખબર હતી કે દમયંતી સ્વયંવર પહેલાં કોને વરેલી હતી, નળને, યાદ રાખજો બરાબર। તમને ખ્યાલ હશે નળ દમયંતી ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રખ્યાત છે, આ પિક્ચર પણ છે જોજો બરાબર, યાદ આવે તો। આમ સ્વયંવર પહેલાં દમયંતી જે છે એ નળને પસંદ કરેલી હતી, એ દમયંતી અને નળનું મિલન એક હંસ દ્વારા થાય છે, હંસ એને મિલન કરાવે છે, એ પછી આ સ્વયંવર યોજાય છે। એટલે દમયંતીના મનમાં નળ વસેલો હતો, પાકું હતો કે ભાઈ મારે નળને વરવાનું છે, પણ દેવોને મનમાં ઈર્ષા જાગી કે નળને દમયંતી ન મળે અને જો આપણે નળ બની આપણે નળનું રૂપ લઈને જઈએ તો આપણે મેળ પડી જાય। આમ દેવો પણ આકાશમાંથી સ્વર્ગમાંથી આવે અને નળનું રૂપ લઈ અને સ્વયંવરમાં બેસી જાય છે બરાબર। સ્વયંવરમાં એક પછી એક જે જે ખુરશી ઉપર જે જેના નામ લખેલા છે એ ખુરશી ઉપર બધા બેસી જાય છે, એ ખુરશીમાં નળ પણ બેઠો છે, તો ચારે ચાર દેવતાઓ પણ બેઠા છે। આમ દમયંતી જ્યારે સભામાં હાર પહેરાવવા આવે તો આ નળ જેવા ચારે ચાર દેવતાઓ નળ જેવા જ લાગે છે, તો દમયંતી મનમાં મૂંઝાય છે કે હવે કરવું શું, એમ માંથી નળ કયો છે એ ગોતવો કેમ। આમ દમયંતી હાર લઈને પાછી વહી જાય છે, પોતાના પિતાને જણાવે છે કે ભાઈ હું જે નળને વરવા માગું છું એ નળ તો અહીંયા પાંચ છે, પાંચ એટલે કોણ, આ ચાર દેવતાઓ, એને પણ નળનું રૂપ લીધું અને એક મૂળ મુખ્ય નળ એ પાંચ નળ થયા, આમાંથી સાચો નળ કયો છે એ મારે કહેવું, તો એ મારે ઓળખવું તો શું કરવું એમ। એવા સમયે ભીમક રાજા પોતાની દીકરીને સલાહ આપે છે, તું ચિંતા કરમાં બરાબર, કે જેના ઉજળા વસ્ત્રો હોઈશ, જે જમીનથી અધર હોઈશ, જેની આંખો પલકારો ન મારતી હોય એ દેવો હોઈશ। આપણે ખ્યાલ છે કે દેવો સ્વર્ગમાંથી આવતા હોય તો ક્યાંય ધૂળરજ કે એને ચોટે નહીં, એટલે વસ્ત્ર કેવા હોય એકદમ શુદ્ધ હોય છે બરાબર, આંખોની પલકારે એ મારતા નથી, કેમ કે એ આજીવન અમર હોય છે, મરતા નથી। આંખોની પલકારા મારે જે માણસો મૃત્યુ સ્વીકારે એને આંખ પલકારા મારે છે, બાકી જે મરતા નથી ને આંખો બંધ નથી થતી, યાદ રાખજો બરાબર। આપણે જે ભગવાનની મૂર્તિ હોય તમે જોજો, ભગવાનની મૂર્તિમાં આંખો ખુલેલી હોય છે, ખ્યાલ છે, જેનું જન્મ અને મૃત્યુ છે એ લોકોને જ આંખનો પલકારો મારવાનો બરાબર એક કુદરતી અધિકાર આપ્યો છે, બાકી જે અજરામર છે એ લોકો આંખો પલકારતા નથી। એટલે આ કાવ્યમાં જે દેવો આવ્યા છે એની આંખો પલકાર મારતી નથી। આમ ભીમક રાજા એને અમુક ચિહ્નો બતાવે છે, અમુક લક્ષણો બતાવે કે આ જે હોય ને એ નળ નથી, જે નળ આંખના પલકારા મારતો હોય, જેના વસ્ત્ર થોડાક મેલા થઈ ગયા હોય, કેમ કે નળરાજા પોતાના રાજ્યમાંથી રથમાં બેસીને આવ્યા હોય, ધૂળ રડ ઉડતી હોય, કેમ કે પહેલાં કોઈ હાઈવે રોડ નહોતા, અત્યારે તો આપણે ઠીક છે કે ફોર લાઇનમાં ચડી જાય કે ધૂળ ઉડતી નથી, ફોર વ્હીલમાં કાચ બંધ કરી દઈ, પણ નળરાજા રથમાં બેસીને આવ્યો હોય એટલે કાચા ધૂળિયા રસ્તા હતા અને ઘોડા દોડતા હોય, એટલે ખાસ વસ્ત્રો કેવા હોય, મેલા હોય છે, તો એવા વ્યક્તિઓને આપણે ઓળખવાનો છે। આમ પછી દમયંતી સ્વયંવરમાં દમયંતી અંતે નળને ઓળખે છે બરાબર, પણ જેવા નળને એ હાર પહેરાવવા જાય તો આ જે ચાર દેવતાઓ જે છે એ પણ ડોકા લાંબા કરે છે કે મને પહેરાવો મને પહેરાવો। આમ આ ચારે ચાર દેવતાઓ અંદરોઅંદર બાજી મરે છે, અંદરોઅંદર ઝઘડો કરે છે, અને ઇન્દ્ર જે છે એ વરુણને શાપ આપે કે તું વાંદરા જેવો થઈ જા, વરુણ જે છે અગ્નિને શાપ આપે તું મિંદરા જેવો થઈ જા, અગ્નિ જે છે યમને શાપ આપે બરાબર તું કૂતરા જેવો થઈ જા,
आम अंदरोंदर चारे चार देवताओ जे छे ए साप आपवा लागे छे अने अंते पछी पोताने शरम आवे ओहो आपणे आ शुं करीए आपणे खाली आ स्त्रीने मेळवा माटे आपणा जे व्यवहारो छे आपणुं जे भेगुं सहजीवन छे ए भૂલી અને અંદરો અંદર ઝઘડવા માંડ્યા બરાબર છેલ્લે પછી હસી અને એ દમયંતીને આશીર્વાદ આપે છે બરાબર કેમ કે આ દેવોનું કૃત્ય જે છે અધમ કૃત્ય છે થોડુંક નબળું કૃત્ય છે એવા સમયે જે નારદ જે છે એ સ્વર્ગમાંથી દેવોની પત્નીને આ દ્રશ્ય બતાવે છે કે જો તમારા દેવતાઓ શું કામ કરે તમે જો તમને એમ કે અમારા દેવો સારા અને સજ્જન માણસો પણ એવા નથી હો મેળાવે તો એ પણ પરણી લે તમને પણ ખ્યાલ પણ ના આવે રીતે તો એટલા માટે એ દેવોની પત્નીઓને બરાબર નારદ લઈને આવે આમ નારદ બધું છતું કરે છે દેવો કે ભારે કરે અને નારદના આવા જ ધંધા હોય છે એક તો માન અમે પ્રસંગમાં આવ્યા હતા અને પત્નીની જરૂર ક્યાં હતી કહેવાની પણ નારદ મુનિ જે છે ખ્યાલ છે કે બંને બાજુ ડાકલી વગાડીને શું કહેવાય નારદ કહેવાય બરાબર નારદ કદી ક્યાંય વચમાં વાંકમાં ન આવે તો આમ નારદ આ ચારે દેવતાને બતાવે છે એની પત્નીઓ પણ પછી આવે છે અને સમજાવ તમે આ શું કરવા આવ્યા છે કે દમયંતી તમારી છોકરી જેવી છે તમે એને વરવા માટે આવ્યો છો મેળવવા માટે આવ્યો છો શરમાવ શરમાવ જરા બરાબર ને આમ એની પત્નીઓ ખીજાય છે પછી ચારે ચાર દેવતાઓ બિચારા ભોઠા પડે છે સામ સામે હસે છે ચારે ચાર દેવતાઓ ઝઘડો કર્યા હોય સમાધાન કરે છે પછી પાછા દમયંતી સમયમાં જોડાઈ જાય છે અને અંતે આશીર્વાદ આપે છે બરાબર અને છેલ્લે નળ રાજાને દમયંતી વરે છે બરાબર પછી ધીમે ધીમે દમયંતી નળને હાર પહેરાવે છે બંને જણા સુખી થાય છે આ ચારે ચાર દેવતાઓ જે છે એના ઉપર પુષ્પવર્ષા કરે છે અને એ દેવતાઓ પછી આને આશીર્વાદ આપે છે કે જા તું કોઈ દી દુઃખી નહીં થઈએ બરાબર તું જે માગીશ તને મળશે તો આ રીતે નળ દમયંતીનું જે આખું સંસારી જીવન જે છે એ શરૂ થાય છે બરાબર નળ જે છે એ નેષધ રાજા બરાબર નેષધ નામની નગરી છે ત્યાંનો રાજા છે નળ રાજા તો આ રીતે અને જે દમયંતી જે છે એ વિદર્ભ દેશની છે બરાબર વિદર્ભ એટલે અત્યારનું મહારાષ્ટ્રમાં વિસ્તાર આવેલો છે વિદર્ભ તે તો આમ એક વિદર્ભ દેશની રાજકુવરી અને નેષધ દેશનો રાજકુવર બંનેનો મેળાપ થાય છે બંને મળે છે અને બંનેનું જીવન પણ આગળ ધપે છે બંને પોતાનું સંસાર જીવન શરૂ કરે છે દેવતાઓ હાથ જમણા હાથની આશીર્વાદ આપી અચ્છા સ્વર્ગમાં જતા રહે છે હવે દેવતાઓનો કોણ વારો કાઢશે એની પત્નીઓ એટલે અમને મૂકીને તમે આવો ધંધા કરવા ગયા બરાબર ને પછી સ્વર્ગમાં જે થયું હોય એનું કવિ કંઈ બતાવતા નથી પણ મને લાગે કે દેવતાઓ એ સ્વર્ગમાં ગયા હશે પછી એની પત્નીઓ જે છે એને ખીજાણી હશે ઉડબટ કરાવી હશે કદાચ એકાદ બે દિવસ જમવા નહીં આપ્યો હોય બને એવું શિક્ષા છે ને એમ કેમ કે આપણે આપણી પત્નીને કીધાને કંઈ પણ ખરાબ કામ કરીએ અને ખબર પડે તો એ બહુ મુશ્કેલી થાય બરાબર ને તો આવી રીતે દેવતાઓનું આવું અધમ કાર્ય કર્યું દેવતાઓએ આવું થોડુંક નબળું કાર્ય કર્યું નબળી વિચારસરણી જે કરી એને હિસાબે અહીંયા દેવતાઓ પણ થોડાક દોષિત બન્યા છે એટલે સરસ મજાનું આ રીતે આખું કાવ્ય મેં તમને કાવ્ય પરિચય કીધો છે હવે આપણે એક પછી એક પંક્તિ જોતા રહીશું અને એક પછી એક કાવ્યનું જે બરાબર જે કાવ્યની પંક્તિઓ જે છે એ જોતા રહીશું હવે આપણે કાવ્ય ભણવાનું છે અને કાવ્ય ભણતાની સાથે તમારી સામે શું હોવું જોઈએ ટેક્સ્ટબુક અને હાથમાં પેન્સિલ કેમ કે હવે એક એક પંક્તિને સમજવાની છે અને એ પંક્તિમાં જે શબ્દો આવે એના અર્થ લખવાના છે બાજુમાં કેમ કે આ કાવ્ય બહુ અઘરું છે સામાન્ય કાવ્ય નથી હું તમને ફોટા મોકલું તમને કંઈ સમજાય નહીં એટલા માટે ફોટા મોકલતો નથી તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકમાં એક એક પંક્તિ આપણે સમજશું અને એક એક પંક્તિ આપણે જોશું બરાબર તો હવે આપણે આગળ કાવ્ય ભણશું